વડોદરા શહેરના આસપાસના વિસ્તારોમાં વિકાસના અભાવે લોકો પરેશાન થઈ ગયા છે. ભૂડા ટીપી સ્કીમમાં જમીનોની ફાળવણી કર્યા બાદ પણ રોડ રસ્તાની વ્યવસ્થા નથી, જેને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે વડોદરા શહેર નજીક કલાલી ગામના સ્થાનિક રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રસ્તો નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા. વડોદરા શહેરની આસપાસ ડેવલપમેન્ટના નામે જમીનોનું સંપાદન કરી ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે, પરંતુ આ ટીપી સ્કીમમાં રસ્તા, ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનની વ્યવસ્થા ન હોવાના કારણે રહીશોને પરેશાન થવાનો વારો આવ્યો છે. શહેરના કલાલી ગામના સ્થાનિક રહીશો પણ આવી જ તકલીફોથી પીડાઈ રહ્યા છે. આજે કલાલી ગામના સ્થાનિક રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિસ્તારમાં રસ્તો વ્યવસ્થિત નહીં હોવાના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યારે રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આજે રહીશોએ આંદોલન શરૂ કર્યું હતું. અમે કલાલી વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રહી રહ્યા છીએ અને અહીંયા જે પ્રાથમિક જે પાયાની જરૂરિયાતો છે, પાણી છે, રોડ છે, એનો બહુ જ પ્રોબ્લેમ છે. રોડ તો બહુ જ ખરાબ છે એટલે એમાં આવવામાં તકલીફ પડે છે. લાઇટના પ્રોબ્લેમ છે, રાત્રે લેડીઝ માટે સિક્યોરિટી પણ એટલી સારી નથી રહેતી લાઇટ ના હોવાને કારણે, અને પ્રેગ્નન્ટ લેડીઝ અને મેઇન ઘરડાઓને બહુ પ્રોબ્લેમ થાય છે આમાં. એટલે અમે ચૂંટણી માટે એવું જ કહીએ છીએ કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે ખોટા આશ્વાસનો આપે છે બધા કે આ થઈ જશે, પેલું થઈ જશે, અને પછી જ્યારે ચૂંટણી જાય પછી કોઈ જોતું પણ નથી. એટલે જો આ વખતે તો નક્કી કર્યું છે કે રોડ નહીં તો વોટ નહીં. આ કલાલી વિસ્તારમાં અમારે ડિવાઇન ગેલેક્સી, વેદાંતા, સનશાઈન અને બીજી ઘણી બધી લાઈસા આનંદ અને એવી ઘણી બધી સોસાયટીઓ છે કે 11-12 સોસાયટીઓનું અહીંયા સોસાયટીઓ છે. એની સાથે પણ 6-7 હજાર લોકોની વસ્તી છે, બરાબર છે. હવે આ બધી વસ્તીઓમાં મેઇન તો રોડ, લાઇટ અને અને આપણે એનું આપણે પાણી, ગટર લાઇન એની કોઈ વ્યવસ્થા નથી. હવે જ્યારે પણ અહીંયા અત્યારે તો રોડની તમે કન્ડિશન જુઓ ને, તો તમે રાતે જો આવો તો આ રોડ પર આવો ને તો તમારે એક્સિડેન્ટલ ઝોન થઈ જાય. ને આ જ સમસ્યા, હજુ તો ચોમાસું આવ્યું નથી, ચોમાસું આવશે તો ઓર ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જે અમે પાછલા 5 વર્ષથી કરી રહ્યા છે. અમારી સમસ્યાનું નિરાકરણ કોઈ જ થઈ રહ્યું નહીં, એટલા માટે અમારે અત્યારે આ રીતનું આંદોલન કરવું પડે છે કે જેથી અમારી સમસ્યાનું સમાધાન થાય. ને આ વખતે અમે ડિસાઈડ કર્યું છે અને પૂરા મક્કમ મને ડિસાઈડ કર્યું છે કે જો અમારી સમસ્યાનું સોલ્યુશન ના આવે તો આ વખતે કોઈ લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.